શુભ પ્રભાત મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું અનિતા ચૌહાણ તમારા ગુજરાતી વિષયના શિક્ષક છું. તો આપણે ફરી મળ્યા છીએ ગુજરાતી ક્લાસમાં. તો આપણે આની પહેલાના વિડીયોમાં શીખી ગયા હતા આપણી એક કવિતા, કવિતા નંબર 1, બરાબર, જેનું નામ હતું વંદન. બરાબર, વંદન એટલે નમસ્કાર. તો હવે આજે પણ આપણે વંદન કવિતા એનો ભાગ 2, એટલે કે આપણે સમજીશું એનો સ્વાધ્યાય અને વર્કશીટ પાર્ટ પણ. તો તમે બધા તૈયાર છો ને સ્વાધ્યાય સમજવા માટે? એમાં અમુક ક્વેશ્ચન છે, હું તમારા માટે બાકી પણ રાખીશ, જે તમારે ઘરે છે એ કરવાના રહેશે. બરાબર છે? તો ચાલો આપણે આપણો વર્કશીટ પાર્ટ અને સ્વાધ્યાય છે એ જોઈએ. તો આપણે સ્વાધ્યાય સમજતા પહેલાં થોડા ઘણા આપણે શબ્દાર્થ સમજી લઈએ. આમ તો આપણે કવિતા સમજતા સમજતા અઘરા જે શબ્દો આવતા હતા એને આપણે સમજ્યા જ છીએ, બરાબર, છતાં પણ આપણે એક નજર જોઈ લઈએ. ચલો, નિત્ય. તો નિત્ય એટલે શું થાય? દરરોજ અથવા સતત, ડેઇલી. બરાબર. પછી છે મધુર. મધુર એટલે મીઠું. બરાબર. સુંદર. મધુર એટલે કેવું થાય? મીઠું, સુંદર, લવલી અથવા બ્યુટીફુલ. વંદન એટલે પ્રણામ અથવા નમસ્કાર. પછી છે શિશુ. શિશુ એટલે નાનું બાળક. નાનું બાળક હોય એને આપણે શિશુ કહીને પણ બોલાવીએ છીએ. પછી છે સ્વરૂપ. તો આકાર અથવા ઘાટ, આપણે ઘાટ આપીએ છીએ તો એને એક સ્વરૂપ આપ્યું પણ કહેવાય છે. પછી છે પ્રભાત. પ્રભાત એટલે સવાર, મોર્નિંગ. બરાબર. પછી છે અલૌકિક એટલે દિવ્ય, જે અલગ હોય છે. બરાબર. નજર તો ધ્યાન અથવા લક્ષ, બે અર્થ થાય છે. મસ્તી એટલે તોફાન. તમે પણ ઘરે મસ્તી કરતા હશો ને, મસ્તી, તોફાન. બરાબર. હવે આપણે જોઈએ આપણો સ્વાધ્યાય. તો સ્વાધ્યાય પહેલામાં છે, પહેલો પ્રશ્ન આપણો છે, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબની સામે સાચાની નિશાની કરો અને તેમાં મનગમતો રંગ પૂરો. તો આની અંદર તમારે જે પણ જવાબ સાચો હોય એની અંદર તમારે મનગમતો રંગ પૂરવાનો છે. બરાબર. તો આપણે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. પ્રભાતે ઉઠતા કવિ કોનું ધ્યાન ધરે છે? તો કોનું ધ્યાન ધરે છે? બા, દાદા, પ્રભુ કે ધરતી? તો શું આવશે? કોનું ધ્યાન ધરે છે કવિ? તમે કવિતામાં આપણે સમજ્યું જ હશે કે આપણે નિત્ય પ્રભાતે ઉઠીને કોનું ધ્યાન ધરવાનું હોય છે? હા, પ્રભુનું. બરાબર. તો તમે એની અંદર મનગમતા કલરો પૂરી શકો છો. તો હવે આપણે એની અંદર પૂરીશું કયો કલર? ગ્રીન કલર. બરાબર, પેરોટ ગ્રીન. તો તમે અહીં આ રીતે કોઈ પણ કલર પૂરી શકો છો, તમને જે પણ સારો લાગે તે. બરાબર. તો આપણે આ રીતે પ્રભુ છે એ આપણો સાચો જવાબ છે. તો આપણે એમાં શું કર્યું? કલર ભર્યો. પછી છે ખળખળ કોણ વહે છે? કોણ વહે છે? ઝરણા, પર્વત, શાળા કે ફૂલ? તો શું વહે છે ખળખળ? બોલો. હા, ઝરણા. બરાબર. તો આપણે એની અંદર કયો કલર કરીશું? હા, આપણે બ્લુ કલર કરીએ. બરાબર. તો ઝરણાની અંદર આવશે આપણે બ્લુ કલર. આવી રીતે તમે સરસ રીતે કરી શકો છો. બરાબર. હા, બાકી રહ્યો એક, એ તમારે જાતે કરવાનો છે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરો. તો અહીં તમને 2 ઓપ્શન આપ્યા છે, એમાંથી જે પણ સાચો જવાબ છે એ આપણે ગોતીને ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો સૌથી પહેલી ખાલી જગ્યા છે, પુષ્પ પ્રભાતે ખાલી જગ્યા છે. તો શું આવશે? ખીલેલા કે યોગી? કયું આવશે એમાં? તો પુષ્પો હંમેશા ખીલેલા હોય છે, તો એ તમે જવાબ અહીં લખી શકો છો. પછી છે ઝરણાઓ ખાલી જગ્યા વહે છે, તો શું આવશે? ધમધમ કે ખળખળ? તો શું આવશે? ખળખળ. બરાબર.
પછી છે કવિ પ્રભુને વારંવાર ખાલી જગ્યા કરે છે, શું કરે છે? વંદન કે વાત? શું આવશે? આપણી કવિતાનું નામ જ છે વંદન, અને કવિ પ્રભુને વારંવાર વંદન કરે છે, તો શું આવશે? વંદન. તો બાકીની બે ખાલી જગ્યા છે એ તમારે જાતે ટેક્સ્ટબુક્સમાં લખવાની રહેશે. પછી છે નીચેના શબ્દોની જોડણી સુધારો. તો અહીં આપણને જોડણી ચાર આપી છે જે ખોટી આપી છે, તો આપણે એને સાચી કરીને લખવાનું છે. તો શિશુ છે, તો શિશુ કેવી રીતે લખાશે? જે દીર્ઘાય આપ્યું છે એ રસ્વઈ થઈ જશે, બરાબર? તો શિશુ. પછી છે નિત્ય, તો નિત્ય છે એ ખોટું છે, કઈ રીતે આવશે? નિત્ય, બરાબર? ત છે એ અડધો આવશે, નિત્ય આવી રીતે લખાશે. પછીની જે બે જોડણી છે એ તમારે જાતે કરવાની રહેશે. પછીનું છે કાવ્યમાંથી એક માત્રા, કેવી છે? એક માત્ર વાળા શબ્દો શોધીને લખો. તો આપણને અહીંયા ઉદાહરણ આપ્યું છે પ્રભાતે, તો તમે એવા કોઈ પણ શબ્દ જેમાં એકમાત્ર આવતી હોય એવા શબ્દ તમે ગોતીને લખી શકો છો. તો એક શબ્દ છે ત્યારે, બરાબર? ત્યારે. પછી તમે લખી શકો છો પ્રભાતે, બરાબર? તો આ બધા શબ્દમાં કેવું છે? એક માત્રા આવે છે, બાકીના બે શબ્દો છે એ તમારે ગોતવાના રહેશે. હવે એના પછીનો પ્રશ્ન છે નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. એટલે આપણે એવું વાક્ય બનાવવાનું છે કે જેમાં વંદન શબ્દ આવતો હોય. તો તમે એવું બનાવી શકો છો કે કવિ પ્રભાતે ઉઠીને પ્રભુને વંદન કરે છે, બરાબર? તો એની અંદર શું વંદન શબ્દ આવી જાય. પછી છે પ્રભુ, તો પ્રભુ આપણો રક્ષણહાર છે, તો એની અંદર પ્રભુ શબ્દ આવી ગયો છે, એટલે આપણે એનો વાક્ય પ્રયોગ કર્યો કહેવાય. તો બાકીના છે એ તમારે જાતે કરવાના છે. પછી છે આપણો થોડોક વ્યાકરણ વિભાગ. તો સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દ કોને કહેવાય? કે એક શબ્દનો બે અર્થ થતા હોય અથવા અનેક અર્થ પણ થતા હોય છે, અથવા એ જ શબ્દનો બીજો અર્થ, એને બીજા કયા નામથી ઓળખીએ છીએ, બરાબર? એટલે એને સમાનાર્થી શબ્દ કહેવાય, સમાન અર્થવાળો શબ્દ, બરાબર? સમજાઈ ગયું બાળકો? છતાં પણ ન સમજાય તો તમે મને કોલ કરીને પણ પૂછી શકો છો. તો સમાનાર્થી શબ્દ એટલે સમાન અર્થવાળો, બરાબર? તો પંખી છે, તો પંખીને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? પક્ષી, બરાબર? તો શું લખી શકો છો તમે? પક્ષી, બરાબર? પછી મધુર છે, તો મધુરને આપણે બીજા કયા નામથી બોલી શકીએ છીએ? મીઠું, બરાબર? મીઠું હોય ને આમ એકદમ સ્વીટ એમ, બરાબર? ધરતી છે, તો ધરતીને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? પૃથ્વી, બરાબર? તો પૃથ્વી. પ્રભુ તો આપણે શું કહીએ છીએ? ઈશ્વર, બરાબર? એવી રીતે તમારે એ શબ્દનો બીજો અર્થ બતાવવાનો છે. પછી છે વિરોધી શબ્દ. વિરોધી શબ્દ કોને કહેવાય? ઓપોઝિટ શબ્દ, બરાબર? એનો વિરોધનો શબ્દ કહેવાનો, એના જેવો નહીં પણ એનો વિરોધનો શબ્દ. જેમ કે સવાર, તો સાંજ, એટલે એનું વિરોધી થઈ ગયું. સવાર અને સાંજ એટલે એનો વિરોધી. સવાર તો શું આવશે? સાંજ, બરાબર? ધરતી તો આકાશ, બરાબર? ધ્યાન તો બે ધ્યાન, લૌકિક તો અલૌકિક. સમજાણું બાળકો તમને? વિરોધી શબ્દ કોને કહેવાય, બરાબર? એનો વિરોધી ઓપોઝિટ શબ્દ તમારે કહેવાનો છે. પછી છે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો અહીં આપણને કાવ્ય પંક્તિ લખેલી આપી છે અડધી, અને બાકીની આપણે પૂરી કરવાની છે. તો શું છે? પુષ્પો ખીલેલા જોઉં ત્યારે હસી રહ્યો જાણે તું રે, બરાબર? ખળખળ વહેતા ઝરણાઓમાં નાદ અલૌકિક સુણતા રે, બરાબર? તો આ મેં બે પંક્તિઓ તમને
બોલીને સમજાવી છે, તો બાકીની છે એ તમારે જાતે કરવાની છે. હવે પછીનો પાર્ટ આવે છે આપણો, કે નીચેના ચિત્રો ઓળખી પક્ષીઓના નામ લખો. તો હવે તમે પક્ષીઓને તો ઓળખો જ છો ને, તો પહેલું ચિત્ર છે એ શેનું છે બતાવો, શેનું છે? હા, મોર. બરાબર, આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર. બરાબર, તો એનું તમારે નામ લખવાનું છે. બીજું ચિત્ર શેનું છે? કબૂતર. બરાબર, શું છે? કબૂતર. તો બાકીના બે નામ છે એ તમારે જાતે લખવાના છે. પછી છે, એના પછીના પણ ચાર તમને હજુ આપ્યા છે, અને એના પછીની પ્રવૃત્તિ છે આપણી, નીચેના ફૂલો ઓળખી આપેલા શબ્દોથી નામ પૂર્ણ કરો. તો અહીં તમને એક શબ્દ આપ્યો છે, તો એના પછીનો શબ્દ તમારે આ ફૂલને ઓળખીને લખવાનો છે. તો તમે બધા ફૂલને ઓળખો જ છે. કયું ફૂલ છે? ગુલાબ. તો અહીંયા આપણને એક શબ્દ આપ્યો જ છે, તો બાકી રહેલા શબ્દો આપણે લખીશું ગુલાબ. બરાબર, પછી આ શેનું છે ફૂલ? હા, ચંપો. ચ આપણને આપ્યો જ છે, ચંપો. બરાબર, પછી આ શેનું ફૂલ છે? તમે બધા આમને ઓળખો જ છો. કયું છે ફૂલ? કમળ. શું છે? કમળ. તો આવી રીતે તમારે હરેક ફૂલને ઓળખી એના નામ લખવાના છે. અને એના પછીની લાસ્ટ આપણી પ્રવૃત્તિ આવી છે, કુદરતી દ્રશ્યમાં મનગમતા રંગો પૂરો. બરાબર, તો તમારે આ કુદરતી દ્રશ્યની અંદર તમારા મનપસંદ જે પણ કલરો હોય તમે એની અંદર પૂરી શકો છો. તો બાળકો, આ હતો આપણો વર્કશીટ પાર્ટ અને આપણો સ્વાધ્યાય સમજવા માટે આજે મળ્યા હતા. તો અહીં આપણી પહેલી કવિતા છે એ પૂરી થાય છે, એનો સ્વાધ્યાય પણ પૂરો થાય છે, અને આ સ્વાધ્યાયની હું PDF પણ તમને મોકલી આપીશ, જેથી કરીને તમે નોટ્સમાં લખી શકો. તો આજે આ વિડીયોમાં આપણે અહીં સુધી જ રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું નવું શીખવા, નવું સમજવા માટે. તો ત્યાં સુધી ગોડ બ્લેસ યુ. આવજો.